જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત એસ જી આઈ એસ ઓનલાઈન ગુરુકુળમાં હું શૈલેષ ચૌહાણ આપસો વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આંકડા શાસ્ત્રમાં ચેપ્ટર નંબર પાંચ આવૃત્તિ વિતરણની વિષમતા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છીએ ત્યારે થોડીક બાબત તમને કહી દઉં કે અગાઉના જે ચેપ્ટર આપણે ભણ્યા છીએ મધ્યવર્તી સ્થિતિના માપ અને પ્રસાર માનના માપ એટલે કે પ્રસારના માપ આ બંને ચેપ્ટરનાનો અહીંયા ઉપયોગ થશે એની અંદર જે માપ આપણે મેળવેલા છે એ દરેક માપનો આ ચેપ્ટરની અંદર ઉપયોગ થશે દરેક લેક્ચરમાં કહું છું અને ફરીવાર પણ કહું છું કે અગાઉના ચેપ્ટરના સૂત્ર કમ્પ્લીટ કરી નાખજો એ માપ ઉપરથી હવે પછી આ ચેપ્ટરની અંદર આપણે આવૃત્તિ વિતરણની વિષમતા છે એ શોધવાની છે એટલે મધ્યક મધ્યસ્થ અને બહુલક અને ચતુર્થકો આ પાંચ જે માપ છે ઉપરાંત પ્રમાણિત વિચલન બરાબર આ છ માપનો ઉપયોગ આપણે આ ચેપ્ટરની અંદર થશે એટલે કમ્પ્લેટ આવડવા જોઈએ આ લેક્ચર તમે એટેન્ડ કરો છો ત્યારે તમારી પાસે ટેક્સ્ટબુક રફનોટ અને પેન કેલ્ક્યુલેટર આટલી વસ્તુ અચૂક તમારી પાસે હોવી જ જોઈએ તો જ આપણે આ આંકડાશાસ્ત્રના દરેક ચેપ્ટર છે એ ભણી શકીએ આટલી વસ્તુ દરેકે સાથે રાખવી જ હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે અગાઉ જે આપણે મધ્યવર્તી સ્થિતિના માપ એટલે કે સરેરાશના માપ અને પ્રસારના માપ આપણે જ્યારે ભણ્યા છીએ ત્યારે એના ઉપરથી આપણને એટલો ખ્યાલ આવતો હતો કે જે કેન્દ્રવર્તિત માપ હોય સરેરાશના માપ જે છે એનાથી એની આજુબાજુ અવલોકનો કેટલા વિસ્તારમાં ફેલાયેલા છે બરાબર એ આપણે પ્રસારના માપ પરથી જાણી શકતા હતા પછી તો કે સરેરાશના માપ ઉપરથી આપણને આખા સમષ્ટિનું એક સરેરાશ માપ આપણે જાણી શકતા હતા પરંતુ જો આપણે કોઈ આવૃત્તિ વિતરણ આપેલું હોય અને એ આવૃત્તિ વિતરણમાં જે કેન્દ્રનું માપ છે મધ્યવર્તી જે માપ છે બરાબર છે સરેરાશના માપથી અવલોકનો કઈ દિશામાં કેટલા ફેલાયેલા છે કેટલા તરફ વધુ લંબાયેલા છે બરાબર કઈ દિશા તરફ લંબાયેલા છે એનું સ્વરૂપ કયા પ્રકારનું છે જો એ જાણવું હોય તો વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ વિતરણની વિષમતાનો અભ્યાસ કરવો પડે એ તેના ઉપરથી આપણે અવલોકનોની દિશા અને તેનું સ્વરૂપ આપણે જાણી શકીએ માટે આવૃત્તિ વિતરણની વિષમતા પરથી કેન્દ્રવર્તી જે માપ છે ત્યાંથી કઈ તરફ વધારે અવલોકન આવેલા છે કે અને એનું સ્વરૂપ આવૃત્તિ વિતરણનું સ્વરૂપ કયા પ્રકારનું છે એ જાણી શકીએ હવે આપણે જો વિષમતાનો અભ્યાસ કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો એના પહેલાં આપણે એની સંમિતતા એટલે કે આવૃત્તિ વિતરણ છે એ સંમિત છે કે નહીં એનો અભ્યાસ કરવો જોઈએ તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે આવૃત્તિ વિતરણમાં રહેલી સંમિતતા વિશે અભ્યાસ કરીએ તો જોઈએ કે સંમિતતા એટલે શું બરાબર તો પહેલાં આપણે સમિત આવૃત્તિ વિતરણ વિશે અભ્યાસ કરીએ છીએ સૌથી પહેલાં એનો જોઈએ અર્થ એટલે કે જે આવૃત્તિ વિતરણમાં માહિતીના અવલોકનો બહુલકની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય અથવા તેનો આવૃત્તિ વક્ર ઘંટાકાર સ્વરૂપનો હોય તો તેને સમિત આવૃત્તિ વક્ર કહેવામાં આવે છે અથવા તો એને વક્રમાં રહેલી સંહિતા કહેવામાં આવે છે એ આવૃત્તિ વક્ર કેવો હોય એ નીચે છે એ દોરેલો છે કે ભાઈ આપણને અહીંયા એની એના અર્થમાં એની વ્યાખ્યામાં કીધું છે કે ભાઈ બહુલકની બંને બાજુ એટલે કે અહીંયા મધ્યમાં બહુલક જે રહેલો છે એની બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય એટલે કે બધા અવલોકનો છે બંને બાજુ બરાબર ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ અવલોકનો છે એ સમાન રીતે વિતરિત એટલે કે ફેલાયેલા હોય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણને આ રીતે એનો આવૃત્તિ વક્ર મળે એટલે કે આલેખમાં જો એનો વક્ર છે એ દોરવામાં આવે તો આ રીતે આપણને મળે એટલે કે શરૂઆતમાં અવલોકનો છે આવૃત્તિ છે એ ચડતા ક્રમમાં હોય મહત્તમ થઈ અને પાછી ઉતરતા ક્રમમાં આપણને જોવા મળે છે એટલે કે એનો આવૃત્તિ વક્ર છે એ ઘંટાકાર સ્વરૂપનો બને છે એટલે કે બરાબર મધ વચ્ચે મધ્યમાં આવેલા અવલોકનની આવૃત્તિ છે એ મહત્તમ હોય છે એટલે કે ત્યાં એના મધ્યક મધ્યસ્થ બહુલક ત્રણેયની કિંમત સરખી બને છે એના લક્ષણોની અંદર આપણે જોશું હવે ત્યાર પછી આપણે જોઈએ સમિત આવૃત્તિ વક્ર અથવા તો આવૃત્તિ વિતરણના લક્ષણો તો આપણે જોઈએ કે ભાઈ આવૃત્તિ વક્ર છે એ સંપૂર્ણપણે ઘંટાકાર સ્વરૂપનો જોવા મળે છે આખું એક આપણું બેલ જેવો એ ઘંટ બરાબર છે એ પ્રકારનો આપણને આવૃત્તિ વક્ર મળે છે પછી તેમાં મધ્યક મધ્યસ્થ અને બહુલક સમાન હોય છે એટલે કે મધ્યક મધ્યસ્થ બહુલકની કિંમત છે એ સરખી હોય છે પછી બંને અંતિમ ચતુર્થકો ક્યુ વન અને ક્યુ થ્રી મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોય છે જે આપણે અહીંયા વક્રની અંદર જોઈ શકીએ છીએ કે ભાઈ મધ્યસ્થથી કે ક્યુ અને ક્યુ થ્રી સમાન અંતરે બંને બાજુ આવેલા હોય છે પછી બહુલકની બંને બાજુ સમાન અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ હોય છે એટલે જ આ આવૃત્તિ વક્રશ એ ઘંટાકારનો બને છે કારણ કે શરૂઆતમાં આવૃત્તિ ચડતા ક્રમમાં હોય મહત્તમ થઈ અને પાછી ઉતરતા ક્રમમાં હોય થાય એટલે કે બે બાજુની આવૃત્તિ છે કેવી મળે છે સમાન મળે છે તો આ આપણું મળ્યું સમિત આવૃત્તિ વિતરણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિષમ આવૃત્તિ વિતરણ તો વિષમ આવૃત્તિ વિતરણની અંદર આવૃત્તિ વિતરણમાં સંમિતતાના અભાવને વિષમતા કહે છે હવે જે આવૃત્તિ વિતરણ આપેલું હોય બરાબર એમાં જે સંમિતતાનો અભાવ હોય બરાબર એને વિષમતા કહેવામાં આવે છે સંમિતતા એટલે કે ભાઈ એનો આવૃત્તિ વક્ર છે ઘંટાકાર સ્વરૂપનો હતો નથી બરાબર છે તેને આપણે વિષમ આવૃત્તિ વિતરણ કહીએ છીએ અથવા તેને વિષમતા તરીકે ઓળખીએ છીએ અને વિષમતાને સંજ્ઞામાં એસકે વડે દર્શાવાય છે એસ કે એને અંગ્રેજીમાં કહેવાય ક્વેનેસ બરાબર એસ કે વડે આપણે વિષમતાને દર્શાવીએ છીએ પછી આપણને એ પૂછે કે સમિતા કે સુડોળતાના અભાવવાળા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવાય આ રીતનો આખો આપણને સુઢોળ બરાબર કે ઘંટાકાર સ્વરૂપનો આવૃત્તિ વક્ર છે એ ન મળે તો એને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને બે પ્રશ્ન પૂછી શકે કે ભાઈ વિષમતા એટલે શું તો કે સંમિતતાના અભાવને વિષમતા કહેવામાં આવે છે અને બીજું કે જે આવૃત્તિ વિતરણમાં સમિતાનો અભાવ હોય તેવા આવૃત્તિ વિતરણને વિષમ આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે હવે ત્યાર પછી આપણે જોઈએ લક્ષણો હવે અહીંયા વિષમતાના લક્ષણો છે એ સંમિતાથી ઓપોઝિટ છે વિરુદ્ધ અહીંયા આમ છે તો વિષમતામાં આવશે કે આમ નથી આ તફાવત જેવું થઈ ગયું જોઈએ આપણે એના લક્ષણો પહેલું લક્ષણ છે કે મધ્યક મધ્યસ્થ બહુલકના મૂલ્યો સમાન હોતા નથી જો અહીંયા સમિત આવૃત્તિ વિતરણમાં ત્રણેયના મૂલ્યો સમાન હતા કિંમત સરખી હતી જ્યારે વિષમ આવૃત્તિ વિતરણમાં મધ્યક મધ્યસ્થ બહુલકની કિંમત સમાન હોતી નથી પછી આવૃત્તિ વિતરણમાં અંતિમ ચતુર્થકો ક્યુ વન અને ક્યુ થ્રી મધ્યસ્થથી સમાન અંતરે આવેલા હોતા નથી તો આપણે અહીંયા જોતા હતા સમિત આવૃત્તિ વિતરણમાં કે મધ્યસ્થથી બંને ચતુર્થકો સમાન અંતરે આવેલા હોય છે એટલે જ્યારે વિષમ આવૃત્તિ વિતરણમાં સમાન અંતરે આવેલા હોતા નથી ત્યાર પછી જોઈએ આવૃત્તિ વિતરણનો જમણી બાજુનો કે ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય છે જો અહીંયા બે બંને બાજુ જોઈએ કે છેડા છે એ સમાનંતરે હોય છે સરખા હોય છે જ્યારે વિષમ આવૃત્તિ વિતરણમાં શું હોય છે કાં જમણી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય અથવા તો ડાબી બાજુનો છેડો છે વધારે લંબાયેલો હોય એટલે કે આ રીતે આપણને જોવા મળે આવા આવૃત્તિ વક્ર છે કે આવૃત્તિ વિતરણ છે આપણને જોવા મળે ડાબી બાજુનો છેડો વધારે લંબાયેલો હોય કા જમણી બાજુનો છેડો વધારે લંબાયેલો હોય છે ત્યાર પછી બહુલકની બંને બાજુ સરખી અંતરે આવેલા અવલોકનોની આવૃત્તિ સમાન રીતે વિતરિત થયેલ હોતી નથી એટલે કે આવૃત્તિ છે બહુલકથી એ બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલ ન હોય એક બાજુ આવૃત્તિ વધારે હોય તો એક બાજુ ઓછી હોય તો આ રીતે આપણે જોઈએ તો વિષમ આવૃત્તિ વિતરણના ચાર લક્ષણો છે અને એકદમ ઇઝી છે આપણને યાદ રહી જાય એવા હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ બરાબર વિષમતાના પ્રકાર વિશે બરાબર ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે જોઈએ વિષમતાના પ્રકાર તો વિષમતાના મુખ્ય બે પ્રકાર છે ધન વિષમતા અને ઋણ વિષમતા તો એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ધન વિષમતા ધન વિષમતા કોને કહી શકાય અથવા તો આવૃત્તિ વિતરણ છે એ ધન વિષમતા ધરાવે છે એવું ક્યારે કહી શકાય તો એના માટે આપણે જોઈએ કે જે આવૃત્તિ વિતરણનો જમણી બાજુનો છેડો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય અથવા તો લંબાયેલો હોય તેને ધન વિષમતા કહે છે જે આપણે અહીંયા આવૃત્તિ વિતરણ ઉપરથી તમે જોઈ શકો અહીંયા આવૃત્તિ વિતરણનો વક્ર છે એ દોરેલો છે કે એની જમણી બાજુનો છેડો છે એ વધારે પ્રમાણમાં લંબાયેલો હોય બરાબર છે એને ધન વિષમતા કહેવામાં આવે છે એના લક્ષણો જોઈએ તો કે મધ્યક મધ્યસ અને બહુલકની કિંમત ઉત્તરતા ક્રમમાં હોય છે એટલે કે જે આવૃત્તિ વિતરણ છે એ ધન વિષમતા ધરાવતું હોય તો એમાં મધ્યકની કિંમત સૌથી મોટી હોય ત્યાર પછી મધ્યસ્થની કિંમત એનાથી નાની હોય અને બહુલક છે એનાથી પણ નાનો હોય છે એટલે કે ત્રણેયની કિંમત મધ્યક મધ્યસ્થ બહુલક ત્રણેયની કિંમત છે એ ઉત્તરતા ક્રમમાં હોય છે સૌથી મોટી કોની કિંમત હોય તો કે બહુ મધ્યકની એનાથી નાની કિંમત કોની હોય તો કે મધ્યસ્થની એનાથી નાની કિંમત કોની હોય તો કે બહુલકની આ રીતે આ ત્રણેય માપની કિંમતો ઉતરતા ક્રમમાં હોય તો એને એ આવૃત્તિ વિતરણ છે એ ધન વિષમતા ધરાવે છે તેવું કહી શકીએ પછી બીજું એનું લક્ષણ છે કે તૃતીય ચતુર્થ ક્યુ થ્રી અને મધ્યસ્થ એમ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ એમ અને પ્રથમ ચતુર્થક ક્યુ વન વચ્ચેના અંતર કરતાં વધુ હોય છે એટલે કે ત્રીજા ચતુર્થક અને એમનું અંતર એ અને મધ્યસ્થ અને ક્યુ વનના અંતર કરતાં વધુ હોય છે એટલે એ આપણે જોઈ શકીએ કે ભાઈ અહીંયા મધ્યસ્થ રહેલો છે તો મધ્યસ્થ અને ક્યુ થ્રીનું અંતર વધુ છે એટલે કે મોટું વધારે હોય અને મધ્યસ્થ અને ક્યુ વનનું અંતર છે એ નાનું હોય તો એમ કહી શકાય કે એ આવૃત્તિ વિતરણ છે એ ધન વિષમતા ધરાવે છે કે મધ્યસ્થી ક્યુ થ્રી છે એ વધારે અંતર હોય છે અને મધ્યથી ક્યુ વનનું અંતર છે એ ઓછું હોય છે તો એવા આવૃત્તિ વિતરણને આપણે ધન આવૃત્તિ વિતરણ ઓલા ધન વિષમતા ધરાવે છે એવું કહી શકીએ પછી આવૃત્તિ વક્ર બહુલકની જમણી તરફનો છેડો વધુ ખેંચાયેલો હોય છે એટલે કે જે આવૃત્તિ વિતરણમાં આવૃત્તિ વક્ર છે એ બહુલકની જમણી બાજુ તરફનો છેડો છે એ વધારે ખેંચાયેલો હોય એટલે કે લંબાયેલો હોય તેને ધન વિષમતા ધરાવે છે એવું આવૃત્તિ વિતરણ આપણે કહી શકીએ એટલે કે ધન વિષમતા માટેના આ ત્રણ લક્ષણો છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ ઋણ વિષમતા તો ઋણ વિષમતા કોને કહી શકાય અથવા તો આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે તેવું ક્યારે કહી શકાય અથવા તો શેના આધારે જાણી શકીએ તો પહેલાં તો એનો અર્થ જોઈએ કે જે આવૃત્તિ વિતરણનો ડાબી બાજુનો છેડો વધુ પ્રમાણમાં ખેંચાયેલો હોય એટલે કે લંબાયેલો હોય તો તે આવૃત્તિ વિતરણ ઋણ વિષમતા ધરાવે છે એવું કહી શકાય જે અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ભાઈ ડાબી બાજુનો છેડો છે મધ્યસ્થથી ડાબી બાજુનો છેડો છે એ વધારે લંબાયેલો છે તો આ આવૃત્તિ વિતરણ ઋણ આ આવૃત્તિ વિતરણ છે ઋણ વિષમતા ધરાવે છે એમ કહી શકાય હવે આપણે ધન વિષમતાના લક્ષણો જેમ જોયા એમ ઋણ વિષમતાના પણ ત્રણ લક્ષણો આપેલા છે આમ જોઈએ તો આનાથી ઓપોઝિટ જ છે બધાય હવે જોઈએ તો કે મધ્યક મધ્યસ્થ અને બહુલકની કિંમત ચડતા ક્રમમાં હોય છે ચડતા ક્રમમાં હોય છે એટલે કે મધ્યકની કિંમત નાની હોય છે એનાથી મોટી કિંમત મધ્યસ્થની હોય છે અને એનાથી પણ મોટી કિંમત બહુલકની હોય છે એટલે કે ચડતા ક્રમમાં આવેલા હોય છે પછી તૃતીય ચતુર્થક ક્યુ થ્રી અને મધ્યસ્થ એમ વચ્ચેનું અંતર એ મધ્યસ્થ એમ અને પ્રથમ ચતુર્થક ક્યુ વન વચ્ચેના અંતર કરતાં ઓછું હોય છે હવે આપણે જોઈએ અહીંયા કે એમથી ક્યુ વનનું અંતર અને એમથી ક્યુ એમથી ક્યુ થ્રીનું અંતર અને એમથી ક્યુ વનનું અંતર આ બંનેની અંદર જોઈએ તો કે એમથી ક્યુ વન કરતાં એમથી ક્યુ થ્રીનું અંતર છે ઓછું હોય છે કારણ કે ડાબી બાજુનો છેડો છે વધુ લંબાયેલો હોય છે એટલે કે મધ્યક છે મધ્યસ્થ છે એક્યુ થ્રીની વધારે નજીક હોય છે જ્યારે મધ્ય છે એક્યુ વનથી વધુ અંતરે આવેલું હોય છે ત્યાર પછી આવૃત્તિ વિતરણના આવૃત્તિ વક્રનો બહુલકની ડાબી બાજુનો છેડો વધુ લંબાયેલો હોય છે એટલે કે આપણે જોઈ શકીએ કે આવૃત્તિ વિતરણની અંદર આવૃત્તિ જે વક્ર છે એમાં બહુલકથી ડાબી બાજુનો જે છેડો છે એ વધારે લંબાયેલો હોય છે જ્યારે ધન વિષમતાની અંદર બહુલકથી જમણી બાજુનો છેડો છે એ વધારે લંબાયેલો હોય છે તો આ આપણે જોયું ધન વિષમતા અને ઋણ વિષમતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બે ખ્યાલ આપેલા છે આવૃત્તિ ઓલા આવૃત્તિ વક્રની અથવા તો આવૃત્તિ વિતરણની વિષમતા માટેના કે નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ હવે જે વિષમતા છે એ નિરપેક્ષ માપ છે તો નિરપેક્ષ માપ એટલે શું તો કે જે માપને આપણે એકમમાં દર્શાવી શકીએ એ નિરપેક્ષ માપ તો અહીંયા વિષમતા જે રહેલું છે એ આવૃત્તિ વિતરણનાની વિષમતાનું નિરપેક્ષ માપ છે અને ત્યાર પછી જે વિષમતાંક છે એ આવૃત્તિ વિતરણની વિષમતાનું સાપેક્ષ માપ છે એટલે કે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહેવામાં આવે છે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંક કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો વિષમતા જે છે હવે એ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વિષમતા જેને આપણે એસ કે વડે દર્શાવશે તો વિષમતા એ કેવું માપશે તો કે નિરપેક્ષ માપશે વિષમતાંક જેને આપણે જે વડે દર્શાવશું અને જે સાપેક્ષ માપશે હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ નિરપેક્ષ માપ વિષમતાનું નિરપેક્ષ માપ એટલે શું બરાબર તો વિષમતા એ પોતે જ નિરપેક્ષ માપ છે તો કે જે માપને એકમાં દર્શાવી શકાય એને નિરપેક્ષ માપ કહેવાય તો વિષમતાને એકમમાં દર્શાવી શકાય કે આપણને દાખલાની અંદર જે રકમ જે એકમમાં આપેલી હોય એનો જવાબ એ જ એકમમાં દર્શાવવાનો તો એ નિરપેક્ષ માપ થઈ ગયો દાખલા તરીકે તમને વિદ્યાર્થીઓના ગુણ આપેલા હોય તો છેલ્લે જે વિષમતાનો જવાબ મળે ત્યાં લખવાનું કે ગુણ જો આપણને આવૃત્તિ વિતરણમાં માહિતી અવલોકન છે એ વજન આપેલો હોય ઊંચાઈ આપેલી હોય તો એ વજન કે ઊંચાઈ જે સેન્ટીમીટરમાં આપેલું હોય તો ત્યાં લખવાનું સેન્ટીમીટર વજન આપેલું હોય કિલોગ્રામમાં તો ત્યાં લખવાનું કિલોગ્રામ એ જ રીતે આપણે જોઈએ કે વિષમતાંક તો વિષમતાંગને જે વડે દર્શાવીએ છીએ અને સાપેક્ષ માપ છે તો વિષમતાંગનો અર્થ શું તો કે વિષમતાના સાપેક્ષ માપને વિષમતાંગ કહેવામાં આવે છે જેને જે વડે દર્શાવે છે અને વિષમતાંગને એકમમાં દર્શાવી શકાતો નથી કે એનો કોઈ એકમ નથી એ કોઈ એકમમાં એને દર્શાવી શકાય નહીં હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વિષમતા માટેની જે પદ્ધતિઓ છે તો એના માટે બે પદ્ધતિઓ છે કાલપ્યસરને આપેલી પદ્ધતિ અને બાઉલીએ આપેલી પદ્ધતિ તો હવે પછી વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીના લેક્ચરમાં આપણે આ બંને પદ્ધતિ વિશેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી આપશો વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ